નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા સૌને આવકારું છું દોસ્તો ખાસ આપણે દરરોજ યોજનાઓ ભણીએ છીએ કરંટ અફેર્સ ભણીએ છીએ અને તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ આપણી એક્ઝામની તારીખ આવી ગઈ છે નવમી એપ્રિલ આપણી એક્ઝામ છે તો હવે એક મહિનાથી પણ ઓછો સમય આપણી પાસે છે હવે તમને લોકોને ખ્યાલ હશે અને ખબર જ હોય આપણને ભાઈ કરંટ હોય એમાં કેવા મુદ્દાઓ પૂછાય યોજનાઓનો મુદ્દો પૂછાય એકાદ બે યોજના પૂછી લે દિવસો પૂછી લે કોઈ નવી નિયુક્તિ થઈ હોય તો એ પૂછી લે કોઈ ચર્ચિત મુદ્દો હોય તો એ કરે પીએમએ આપણા સીએમએ રાષ્ટ્રપતિજી એ ગૃહમંત્રી અમિત શાહે કોઈ ઉદ્ઘાટન કરેલું હોય અથવા તો કોઈ પ્લેસની મુલાકાત લીધી આવા મુદ્દાઓ પૂછી લેતા હોય તો આને આપણે સ્માર્ટ વર્ક કહેતા હોય ભાઈ આવી રીતે જે લોકો ભણી લેશે એનું કામ થઈ જશે તો આપણે દરરોજ યોજનાઓ પણ ભણતા હોઈએ છીએ કોઈ મિશન કોઈ યોજનાઓ તમે આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોશો તો અંદાજે પંચાવન થી પણ વધુ યોજનાઓ આપણે અપલોડ કરી ચૂકેલા છે તો આટલી બધી યોજનાઓ જે ભણી લે તો એમાંથી સવાલ નીકળી જવાનો છે તો એનું કામ થઈ જાય છે પાંચ સાત મિનિટનો નાનો એવો યોજનાનો વિડીયો બરાબર તો આજે આપણે જોઈએ સ્માર્ટ સિટી મિશન એસ સી એમ સ્માર્ટ સિટી મિશન થોડુંક જૂનું મિશન છે નરેન્દ્ર મોદીનો વડાપ્રધાન તરીકેનો પહેલો કાર્યકાળ હતો ત્યારે લોન્ચ થયેલું મિશન છે પણ આ ખૂબ જ મહત્વનું મિશન છે આપણે ખાસ જાને આ મુદ્દાને વ્યવસ્થિત રીતે ભણી લઈએ ગુજરાતના કયા કયા શહેરોનો સમાવેશ છે એ પણ આપણે ભણી લઈએ એમાંથી કોઈ પણ સવાલ પૂછાય તો આપણને આવડી જશે તો જોઈએ સ્માર્ટ સિટી મિશન વિશે કે જેને પચીસ જૂન બે હજાર પંદરના રોજ લોન્ચ કરવામાં આવેલ સ્માર્ટ સિટી કોને કહેવાય આપણે શહેર કોઈ પણ નાના કે મોટા કોઈપણ શહેરોમાં રહેતા હોઈએ ઇવન મેટ્રો શહેરમાં રહેતા હોઈએ તો સ્માર્ટ સિટી મિશન એટલે કેવું કે જ્યાં કેટલીક સુવિધાઓ સ્માર્ટ હોવી જોઈએ લોકો માટે સારું કંઈક એન્વાયરમેન્ટ હોવું જોઈએ સરકારને એમ થાય ચાલો આપણે સ્પેશલ સાયકલિંગ ટ્રેક બનાવી દેવાય તો આ પ્રકારની સુવિધાઓ કે જે અન્ય કોઈ સિટીમાં ન હોય એનાથી કંઈક વિશેષ સુવિધાઓ ઊભી કરી દેવી તો આપણે એને કહીએ સામાન્ય રીતે સ્માર્ટ સિટી વાઈફાઈ પબ્લિક વાઈફાઈ અવેલેબલ હોય વીજળીની વ્યવસ્થિત વ્યવસ્થા હોય ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થિત વ્યવસ્થા હોય બરાબર તો એનાથી પણ સારામાં સારી કક્ષાના શહેરો બનાવી દેવા એને સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ સ્માર્ટ સિટી તો ભારત સરકારે વર્ષ બે હજાર પંદરમાં માં એવું વિચાર્યું કે આપણે દેશની અંદર એવા સ્માર્ટ સિટી ડેવલપ કરવા છે કે કે જ્યાં સ્વાસ્થ્ય એટલે સુવિધાઓ સારી એન્વાયરમેન્ટની રીતે એ માટે સ્પેશિયલ એક મિશન લોન્ચ કરવામાં આવ્યું સ્માર્ટ સિટી મિશન વર્ષ બે હજાર પંદરમાં પચીસ જૂનના રોજ એ મિશન લોન્ચ થયું તો અહીંયા ઉદ્દેશ્ય લખેલો છે અને આ અંતર્ગત દેશભરના સો જેટલા શહેરોને પસંદ કરવામાં આવ્યા શહેરોને કે જે ખરેખર સ્માર્ટ સિટી જેને ડેવલપ કરી શકાય એવા શહેરોને પસંદ કર્યા અને ત્યાં સ્પેશિયલ એના માટે ફંડ મંજૂર અને ત્યાં વધુ સારી ઉભી કરવામાં તો તમે શહેરોને પ્રોત્સાહન આપવા માટે ખાસ આ મિશન લોન્ચ કરવામાં સો શહેરોને અંતર્ગત પસંદ કરવામાં આવ્યા જેમાં કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે તે શહેરનું જે કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ત્યાં માળખાકીય સુવિધા હોય એને ડેવલપ કરવું સ્વચ્છતા વિશે અને ખાસ એન્વાયરમેન્ટ વિશે ત્યાં સારું એન્વાયરમેન્ટ પણ ઊભું થાય એના માટે વૃક્ષારોપણ કરવું પડે પછી પ્રકારની બિલ્ડિંગો પણ બનાવવાની જે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બિલ્ડિંગ હોય તો આવા ઉદ્દેશ્ય સાથે સો સો શહેરોની પસંદગી થઈ અને સ્માર્ટ સિટી મિશનને લોન્ચ કરવામાં આવ્યું વર્ષ બે હજાર પંદરમાં અને આ પૂર્ણ યોજના કેન્દ્ર સરકારની યોજના છે સેન્ટ્રલી ફંડેડ સ્કીમ છે પણ રાજ્ય સરકાર પણ આના અંતર્ગત થોડા ઘણા ખર્ચ થોડો ઘણો ખર્ચ કરતી રહેતી હોય છે જે તે રાજ્ય સરકાર પોતાના સિલેક્ટેડ શહેરો માટે તો કેન્દ્ર સરકારે એનું આયોજન કર્યું આ મિશન અંતર્ગત સો કરોડ રૂપિયા પ્રતિ શહેર આપવામાં આવતા હોય છે જો પણ કોઈ પણ શહેર પસંદ થયું જેમ કે આપણું અમદાવાદ ગુજરાતનું અમદાવાદ ગાંધીનગર દાહોદ બધા શહેરો પસંદ થયેલા રાજકોટ તો સો કરોડ પ્રતિ શહેર આપવાના ત્યાં એવી સુવિધાઓ ડેવલપ કરવાની મહત્તમ પાંચસો કરોડ જેટલી પણ રકમની ફાળવણી થઈ શકે કોઈ મોટું મોટું શહેર છે વધારે જરૂર છે તો પાંચસો કરોડ રૂપિયા સુધી પણ ફાળવણી થઈ શકતી હોય છે તો સો કરોડ ની આ રકમ યાદ રાખીએ અને સ્માર્ટ સિટી સિટીને ડેવલપ છે તો હવે તમને ખ્યાલ છે ભારતની અંદર આ અંગેનું એક મંત્રાલય કયું છે તો કે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ શહેરી આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય તમે લોકો ખાસ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો કે અત્યારે આપણા એ મંત્રી કોણ છે

એટલે કે ડાયમંડ એન્ડ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર એન્ડ દાહોદ તો જો આટલા શહેરો સ્માર્ટ સિટી માટે પસંદ થયેલા છે ગુજરાતમાંથી બરાબર તો આ બધા આપણે યાદ રાખવા પડશે એક બે ત્રણ ચાર પાંચ અને છ જેટલા શહેરો હવે આ સ્માર્ટ સિટીનું અમલીકરણ કેવી રીતે થાશે એ પણ આપણે જોઈએ હવે તમે જો આપણું કોઈ પણ કોઈ પણ કંપની હોય પેરેન્ટ કોઈ પણ કંપની તમે ધારી લો એ ઇન્ફોસિસ આ કંપની પોતાના ખાસ ઉદ્દેશ્ય માટે કોઈ એક એની સબસિડરી કંપની બનાવી દે અને નીચે કોઈ પોતાની એક કંપની બનાવી દે અથવા તો પોતાના કોઈ ખાસ ગોલ ને અચીવ કરવા માટે એકાદું યુનિટ બનાવી દે તો આ જે યુનિટ બનાવ્યું અથવા તો સબસિડરી કંપની બનાવી એને આપણે સામાન્ય રીતે કહી શકીએ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કે કોઈ સ્પેશ્યલ પર્પઝને અચીવ કરવા માટેનું આ યુનિટ અથવા તો સબસિડરી કંપની એટલે એને કહેવાય સ્પેશિયલ પર્પઝ વેહિકલ તો જે આ સ્માર્ટ સિટી મિશન છે એના માટે એના અમલીકરણ માટે પણ સ્પેશિયલ પર્પઝ વેહિકલ બનાવવામાં આવ્યું કે ખાસ એવું યુનિટ કે જે સ્પેશિયલ સ્માર્ટ સિટી મિશનનું અમલીકરણ જ કરશે એ શું કામ કરશે ડિસિઝન મેકિંગ પ્લાનિંગ પ્રોજેક્ટ ડિઝાઇનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન શરૂઆત થી લઈને આખા મિશનના અમલીકરણની તમામ જવાબદારી એ યુનિટ પાસે રહેશે તો આ રીતે આખા મિશનનું અમલીકરણ કરવાનું છે તો આ છે આપણું મહત્વનો સ્માર્ટ સિટી મિશન ક્યારે લોન્ચ થયું બે હજાર પંદરમાં ગુજરાતના કયા કયા શહેરો અહીંયા જો નામ લખેલા છે એ ખાસ શહેરો ફરી એકવાર તમને કહી દો સુરત અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અને દાહોદ તો અહીંયાથી તમારા સવાલો નીકળી જશે તો આ તો આજનો આપણો યોજનાનો લેક્ચર સ્માર્ટ સિટી મિશન અંગેનો લેક્ચર હું એવી આશા રાખું કે તમને મુદ્દો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે જો તમને ખરેખર વિડીયો પસંદ આવે તો વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઈબ કરો થવા દરેક વિડીયોની નોટિફિકેશન માટે બે લાયકન જરૂર પ્રેસ કરો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે ભેગા થશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત